एक बार जोरदार तालियां इन बच्चों के लिए, खूब खूब अनुमोदना, खूब खूब अनुमोदना। आपका नगमा वो साज कहां से लाऊं, भा सके आपको वो अंदाज कहां से लाऊं। चंदा सूरज की तारीफ करना तो आसान है, लेकिन इन छोटे बच्चों की अनुमोदना करूं, वो अल्फाज कहां से लाऊं, वो अल्फाज कहां से लाऊं। वाह क्या बात है, एक बार जोरदार तालियों से हमने बताओ था इतना अंतरना भावनी, खूब खूब अनुमोदना करिए। वाह भाई वाह, आदि जिन पाठशाला ने बालिका हुए सरस दीपक नृत्य આપણે સમક્ષ પ્રભુ સમક્ષ રજૂ કર્યું, ખૂબ ખૂબ અનુમોદના। આપણે જયભાઈ પ્રભુ મિલન અંગે થોડી રજૂઆત કરે છે, ત્યારબાદ આપણે આચાર્ય ભગવાન જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને સાંભળશું। આજનો એક આ દિવ્ય પ્રસંગ પ્રભુ મિલન, આજે આપણે પરમાત્માની નજીક આવ્યા છીએ, પરમાત્મા પાસે આવ્યા છીએ, પરમાત્મામય બનવા માટે આવ્યા છીએ। તમે માછીમારને જોયો હશે, જ્યારે એ સમુદ્રની અંદર તળાવની અંદર પોતાની ઝાડ ફેંકે છે અને ઝાડની અંદર કેટલાય બધા માછલાઓ એ ઝાડની અંદર શું થાય છે, ભાગ્યશાળીઓ ફસાઈ જાય છે। પરંતુ કહેવાય કે જે એ માછીમારના પગની નીચે આજુબાજુ ઊભો હોય છે ને, એ ઝાડની અંદર ફસાતા, એ ઝાડની અંદર ફસાતા નથી, એ માછીમારના પગની નીચે જો નજીક જે ઊભા હોય છે એ જાળની અંદર ફસાતા નથી, પરંતુ જે દૂર ફેંકાઈ ગયેલા છે, દૂર રહેલા છે, એ ચારો તરફ એ ઝાડની અંદર શું થઈ જાય છે, ફસાઈ જાય છે। જ્યારે આપણે પણ આ સંસાર ચક્રની અંદર આ 84 લાખ યોનિની અંદર જ્યારે ભવભ્રમણા કરીએ ને, ત્યારે જ્યારે જ્યારે પરમાત્માની નિકટ આવવાનો પ્રયત્ન કરીએ છીએ, જ્યારે પરમાત્મા પાસે આવવાનો પ્રયત્ન કરીએ છીએ, પ્રભુ સાથે મિલન કનેક્ટેડ થવાનું જ્યારે પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે આપણે આ સંસારના દુઃખોમાંથી ક્યાંક બચી શકીએ છીએ। સંસારને બાકી આ જે ઝાડો ફસાયેલી છે, મોહની માયાની રાગની દ્વેષની ક્રોધની માનની માયાની 18,000 પાપ સ્થાનકો જ્યારે ચારો તરફ આ સંસારની અંદર ફેલાયેલા છે, અને એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક એ પાપોની અંદર શું થતા જઈએ છીએ, ફસાતા જઈએ છીએ। આજે પ્રભુને જ્યારે કહીએ કે પરમાત્મા આજુબાજુ ઝાડ ની અંદર હજારો સાપ જ્યારે ચંદન ને વિઠળાઈને રહેલા છે, એ ચંદન ને પ્રાપ્ત થવા દેતા નથી, પરંતુ ત્યાં એક માત્ર મોર નો એક ટૂંકાર મીઠો વાગી જાય, એક મોરનું આગમન થઈ જાય અને મોરનો એક ટૂંકાર વાગી જાય, અને એ મોરના ભયથી એ બધે બધા સાપ એ ત્યાંથી રફુ ચક્કર થઈ જતા હોય છે, ત્યાંથી ભાગી જતા હોય છે। હે પરમાત્મા, આ ચંદનનું વૃક્ષ એટલે મારી આત્માનો એ સાચો સ્વભાવ છે, જે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્રમય એવો મારો એ આત્માનો અંદરનો સ્વભાવ છે, પરંતુ પ્રભુ આ ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ રૂપી સાપો ચારે બાજુથી મને પરિવડેલા છે, ચારે બાજુથી મને ઘેરાઈને રહેલા છે, અને હું આ સંસાર સાગરમાંથી પાર ઉતરી શકતો નથી, માટે પરમાત્મા તમે એક મોર બનીને આવો, એક મારા હૃદયની અંદર ટૌકાર કરો, અને એવો ટૌકાર કે જે ટૌકારને સાંભળતા મારા જીવનની અંદર રહેલા બધા જ પાપો બધા જ દોષો એ મારા જીવનમાંથી દૂર થઈ જાય, અને પરમાત્મા મારે આત્માનું સાચું સ્વરૂપ પ્રાપ્ત થઈ જાય। મારી અંદર શક્તિ નથી પરમાત્મા કે હું આ કર્મોને સહન કરી શકું, મારી અંદર શક્તિ નથી પરમાત્મા કે આ કર્મો સાથે હું લડી શકું। ત્યાં એક સુંદરતમ પંક્તિની અંદર કહેવાય છે કે લડથડતું પણ ગજ બચ્છું ગાજે ગયે વર સાથે રે, લડથડતું પણ ગજ બચ્છું ગાજે ગયે વર સાથે રે। જ્યારે હજારો હાથીઓના ટોળાઓ લાગ્યા હોય ને, જ્યારે હજારો હાથીઓના ટોળાઓ જ્યારે ગર્જનાઓ કરતા હોય, તો એની સાથે 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 ત્યાં રહેલું મદન્યું એ નાનું બચ્ચું પણ શું કરવા માંડે છે, ગર્જના કરવા માંડે છે, એ પણ જોર જોરથી ચિલ્લાવા માંડે છે, એ પણ ડરાવવા માંગે છે, એ ગર્જના કરવા માંડે છે। બસ પરમાત્મા આજે મારું પણ એ સામર્થ્ય નથી કે હું એ લડી શકું, એ કર્મ
કર્ણો સામે જીતી શકું, પરંતુ જ્યારે તમે મારી પાસે હશો, ત્યારે તમે મારી સાથે હશો, ત્યારે પરમાત્મા એ હાથીઓના બચ્ચાની જેમ એક નાનો બાળક બની હું પણ એ ગર્જના કરીશ, હું પણ કંઈક શક્તિ કરીશ અને મારા કર્મોના ભૂકા બોલાવી દઈશ અને મારા પાપ કર્મનો ક્ષય કરી મુક્તિના સ્થાનને પામી જઈશ. અને એવું પરમાત્માનું આજે મિલન કરવું છે, એ પ્રભુને આજે સમજવા છે, એ પ્રભુના ગુણગાન ગાવા છે. આવો સર્વપ્રથમ આપણે પૂજ્ય ગુરુ ભગવંતને સાંભળીએ, એના બાદ આપણે પ્રભુ મિલનના કાર્યક્રમમાં આગળ વધીએ. ભાગ્યશાળીઓ, ખરેખર રવિવારી અનુષ્ઠાન એટલા તો સફળ છે, તમારા દરેકનો સાથ સહકાર છે. ગચ્છ સ્થવીર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય લલિત શેખર સુરેશ્વરજી મહારાજા આદિ ગુરુ ભગવંતના આશીર્વાદ અને જેમનું ભવ્ય ચાતુર્માસ જૈણા મંગલ વાટિકા સંઘમાં ચાલી રહ્યું છે, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતો જેમનું ચાતુર્માસ શંખેશ્વર ચાલી રહ્યું છે, ત્યાં હમણાં જ આપણે ભિવંડીથી શ્રી ગોપાલનગર જૈન સંઘના ભાગ્યશાળી ભાઈઓ બહેનો ગયેલા, ત્યાં ગોપાલનગર જે નૂતન જિનાલય બની રહ્યું છે ત્યાં પ્રભુજી બિરાજમાન થવાના છે. મુખ્ય મૂળ નાયક તરીકે શ્રી નેમિનાથ ભગવાન આદિ ભગવાનની અંજન સલાકા 5 દિવસીય કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયું. સાહેબે ત્યાંથી દરેકને ધર્મલાભ કીધા છે અને એ આપણે ભિવંડીમાં આચાર્ય ભગવંત ગુરુ ભગવંતનું જે ચાતુર્માસ ચાલી રહ્યું છે એમના સમાચારથી ખૂબ જ આનંદિત છે કે આજે આખું હાલાર આ ભિવંડી શહેરમાં છે અને ત્યાં ભવ્ય રીતે ચાતુર્માસ ચાલી રહ્યું છે. ખરેખર અહીંયા પણ આપણે તપોવન જૈન સંઘમાં વર્ષી તપ સુંદર રીતે ચાલી રહ્યું છે, 5 જગ્યાએ આ વર્ષી તપ ચાલી રહ્યું છે. 500 થી 550 ભાવિકો વર્ષી તપ કરી રહ્યા છે. આ પૂજ્ય ગુરુ ભગવંતોના આશીર્વાદ, એમની સુખ નિશ્રા અને મંગલકારી એમના ખરેખર પ્રેરણાથી આ સુંદર રીતે વર્ષી તપ ચાલી રહ્યું છે. હેમાંજલિ રત્નાત્રય આરાધક સંઘમાં જે ભવ્ય ચાતુર્માસ ચાલી રહ્યું છે અને સુખ શાંતિ મુકામે અખંડ નૌકાર જાપ 24 કલાક રાત દિવસ જે ભવ્ય રીતે ચાલી રહ્યા છે. સાહેબે સોસાયટી વાઇઝ, ઘર વાઇઝ, કુટુંબ વાઇઝ જે નૌકારનો જાપ શરૂ કરાવ્યો છે, ધન્ય છે, લાખ લાખ ધન્ય. આવું ભિવંડીમાં પહેલી વખત આવું સુંદર વાતાવરણ મળી રહ્યું છે અને આજના પ્રભુ મિલનના જે હૃદયથી આજે આપણે પ્રભુ સાથે મિલન કરવાના છે, આપનો આત્મા પ્રભુનો આત્મા એકરસ થવાનો છે એવા ટાણે પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય જય ધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબને આપણે સાંભળીએ. ઘણી ભમણાઓને પણ ટાળનારો પ્રસંગ અને સાથે સાથે ભવ ભ્રમણાને પણ ટાળનારો પ્રસંગ આજ સુધીમાં આપણા આત્માએ અહીંયા સુધી પહોંચવામાં રેન્દ્રભાઈ અહીંયા સુધી પહોંચવા જો કોઈનો ફાળો હોય તો છેને પરમાત્માના પરમાત્મા ચાર રીતે ઉપકાર કરે, નામથી પણ ઉપકાર કરે. આમાં આપણે નામ લઈએ અને તમે ભર ઊંઘમાં હો અને તમારું નામ બોલાવવા માટે હશો શું થાય
તમને બધાને ખબર જ છે, જાણીતા છે, માનીતા છે, વાલીઓ લૂંટારો અજય પ્રસંગ છે. વાલીઓ લૂંટારો ભયંકર લૂંટ ચલાવે, કેવો? ખાલી એનું નામ લે અને છોકરાના સુસુ થઈ જાય એવી તેની ધાક હતી, એવો વાલીઓ લૂંટારી પણ ભવિષ્યમાં શું બન્યો? કેમ કેમ બન્યા? આપની સમક્ષ નથી ઘટના, ખાલી તમારા હાથમાં 500 રૂપિયાની નોટ આવે શું થાય? કેમ બોલતા નથી? આવી જાય તો દેશુભાઈ ધરપકડ થાય. કેમ કે ગવર્નર ની સાઈ વિનાની નોટ પથ્થર નથી પણ કોણ છે? પરમાત્મા છે. અરે પરમાત્મા એટલું નહીં, એની પાછળ આ તો નોટ ને તો તમે ખાલી પ્રિન્ટિંગ પ્રેસ માં નાખો અને સરકારનો પોતાના સહીનો બીબુ બનાવી દે એટલે વેલ્યુ થઈ જાય. પણ આ પથ્થર ઉપર કે છે ને પુરાણા મહાપુરુષોએ જે અંદરનું વિધાન કર્યું બધી જોયું છે ભાઈ. હમણાં જ સંકેત શર્મા અંજનના વિધાનની પૂરો તૈયારી પણ કેવી હમણાં જોઈને આવ્યા ને ભાઈ, ગોપાલનગર વાળા ભાઈ જોઈને આવ્યા ને અક્ષરી અંજનના વિધાન માટે પણ કે છે કે નાની 2 વર્ષની બાળકીએ શંખેશ્વર ધામની અંદર હાલારી ધર્મશાળામાં 2 વર્ષની બાળકીએ પણ અંજન ઘૂંટવાનો એના માતા પિતાએ લાભ લેવડાવ્યો અને એ બાળકીએ ઘૂંટ્યું અંજન. આજનો દાખલો કહું, એક પુણ્યશાળી પરિવાર એ પ્રસંગમાં ત્યાં ગયેલા શંખેશ્વરજી, એમને થયેલો આંખનો પ્રોબ્લેમ અને આંખના પ્રોબ્લેમ પછી ત્યાં ગયા, પ્રભુના અંજન થયા. અંજન થયા પછી ચક્ષુ ચડાવી મંત્ર જાપ કર્યો અને કહે છે મહારાજ સાહેબ આંખને ઘસો છો અને કંઈક યલો યલો દેખાય છે. પ્રભુ કોનો? નાના જોના હાઈ રૂપિયો હે આપણા આપણામાં ફાકવા છે હો, આપણા ફાકવા છે કે રૂપિયા થઈ ગયા એટલે કોઈના બાપની હાડી નહીં. પણ ખબર છે, ધ્યાન રાખજો, ગમે તેટલા રૂપિયા થયા પણ જો આ માથે નહીં. અને આમના 3 દિવસ પહેલાની ઘટના કહું, આ ગયા રવિવારની ઘટના કહું. અક્ષરી ગયા રવિવારનો ફંક્શન, જાતને નિમના દાદાનો ફંક્શન પૂરો થયો અને અમારા રાજભાઈ અને પારુબેન આવ્યા કે મહારાજ સાહેબ ખબર નથી કે કાલે શું થશે, કાલે શું થશે ખબર નથી. તો આવતા રવિવારનો પંચાણ મારે એવું કહેવું છે પ્રભુ સાથે મિલન થયા વિના ફેરી અને પ્રભુની સાથેનું એટેચમેન્ટ થયું. ખાલી તમે નામ કરો ને આર્ય હમણાં જ દાખલો પૃથ્વીની અંદર 24 કલાક નૌકાશી કરી નથી એ વખત છોકરા સામે જ રમતા હતા એનો અવાજ
કેમ ભાઈ કારણ શું? આપણે તો એટલામાં જમીએ છે, પણ આ અચિંત્ય પ્રભાવ છે એના ઉપર પણ એમને એમ નથી હો, આ પરમાત્માનો સ્થાપના નિક્ષેપો નામ નિક્ષેપો એમને એમ નથી, એની પાછળ નામ નિક્ષેપમાં પાછળ તો પ્રભુએ પોતાનો જ પરોભવનું આપેલું યોગદાન, પરોભવે આપેલી પોતાની આત્માની કુરબાની, પોતાના જીવનમાં લાવેલા સર્વજીવ પ્રત્યેનો મૈત્રી ભાવ અને પ્રભુનું નામ. અરે વર્તમાન નામ કેમ પડ્યું? ભાવે સ્વામી ભગવાન નું નામ વર્તમાન નામ કેમ પડ્યું? ત્યારે જનીમાં ત્યારે પગે બાજુથી વૃદ્ધિ થવા માંડી હતી, તમારા ઘરમાં પણ વૃદ્ધિ થઈ હતી ને, તમારા ઘરમાં પણ વૃદ્ધિ થઈ ને, અક્ષરી વર્ધમાન નું આગમન થયું, દેવલોક માંથી આત્મા આવ્યો માતાના ગર્ભમાં, અને જે દિશથી આવ્યો ત્યારે ચારે બાજુ વૃદ્ધિ થવાની, એટલું નહીં, અરે પ્રતિકૂળ રાજાઓ પણ અનુકૂળ થઈ ગયા, અરે વિરોધીઓ પણ સમર્પણ થઈ ગયા, અને એના કારણે કે આવો દીકરો આવ્યો છે આત્મા, આ આત્મા અમારા ઘરે ત્યાંથી આવ્યો છે, ત્યાંથી અમારા ગામમાં ઘરમાં નગરમાં રાજ્યમાં ચારે બાજુ વૃદ્ધિ 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 થઈ રહી છે, માટે એનું નામ અને વર્ધમાન પાડશું. આ નામ નિક્ષેપાથી પણ પ્રભુ પ્રાર્થ કરે, તમારું નામ શું? ઉપકાર છે, અને પ્રભુ સ્થાપના નિક્ષેપે ઉપકાર કરે, કેવી રીતે સ્થાપના નિક્ષેપે ઉપકાર કરે તો કે છે પ્રભુ સ્વામી ભૂતકાળ લૂંટારું નો ચોર નો જમ્મુ સ્વામી 99 કરોડ લઈને આવ્યા છે, બરાબર ને? 99 કરોડ લઈને આવ્યા છે જમ્મુ કુમાર હો, પરણી ને 8 કન્યા ને લઈને આવ્યા છે, અને તે વખતે ખબર પડી કે આજે જમ્મુ કુમાર લગ્ન કરીને આવ્યા છે, અને દાયજામાં 99 કરોડ લઈને આવ્યા છે, લાવ આજ તો એવી લૂંટ લગાવીએ, એવો છાપો મારીએ કે જેથી કરીને જિંદગી ભર હક થઈ જાય, હક થઈ જાય ને ભાઈ. રોજરી કર્યો હો, પ્રભુ ચોરાવ્યો, 500 સાગરીતોની સાથે આવ્યો, અને રાત્રિના સમયે એકાંતમાં બધા બેઠા છે, 8 કન્યાઓ છે, વચ્ચે જમ્મુ કુમાર છે, અને એક બાજુ ભોગની વાત અને એક બાજુ ત્યાગની વાત. આ ઘટના જોઈ અને પ્રભુ પણ અચંબો પામ્યો અને જોયું, અને મનાવતા, આ તો શોર્ટમાં વાત કરું છું, મનાવતા આજે કન્યાઓ પણ સમજી ગઈ, અને વૈરાગ્યની વાતો થઈ, અને સવારના દીક્ષા લેવી. આ વાત સાંભળી કોણે? પ્રભુ તે વખતે ઘટનાને જોઈ પ્રભાવે પણ આશ્ચર્ય જોયું કે આટલી બધી સંપત્તિ છે, આટલી એટલી 8 કુમારીના કન્યાઓ પરણી લાવ્યા છે, અને ત્યાં એ ત્યાગની વાતો કરે છે, અને હું આજે લૂંટારો થઈને આવ્યો આ સવારના દીક્ષા લેને. તો જયેન્દ્રભાઈ 5મી નક્કી કર્યું, અમારે પણ આપણે શું કરીએ? અન્ય ઘટના આવી છે, 500 ચોરે પણ નક્કી કર્યું કે દીક્ષા લેવી, અને સવારના
બધો સમય થતા અને એ આંકડો પહોંચ્યો 527 આંકડો પહોંચ્યો ને જંબુ કુમાર 527 સાથે દીક્ષા લીધી જંબુ સ્વામી એ દીક્ષા લીધી એ પાટે આવ્યા એની પાટે આ પ્રભવ ચોર એ આવ્યો અને હવે પ્રભવ ચોર વિચારે છે પ્રભવ એટલે પ્રભવ સ્વામી થયા અને વિચારે છે કે હવે મારા પછી આગામી ઉત્તરાધિકારી કોણ ત્યારે જૈન સંઘ ની અંદર જ્ઞાન નો ઉપયોગ મૂક્યો પણ જૈન સંઘ ની અંદર પાત્રતા જૈન સંઘ ની અંદર આ પ્રભુના શાસન ની ધુરાને સંભાળનાર એવો પાત્ર મળ્યો નહીં પછી બ્રાહ્મણ કુળ ની અંદર એને જ્ઞાન નો ઉપયોગ મૂક્યો અને ત્યાં એમને ઉપયોગમાં દેખાયા કોણ સ્વયંભવ બ્રાહ્મણ જે હવન કરાવી રહ્યો છો અને તે વખતે પ્રભવ સ્વામીએ બે મહાત્માને મોકલ્યા કે જાઓ અને તમે ત્યાં સ્વયંભવ બ્રાહ્મણને પ્રતિબોધ કરી લેવો અને બે મહાત્મા ગયા ક્યાં જ્યાં યજ્ઞ મંડપ ચાલી રહ્યો છે ત્યાં ગયા બે સાધુ ગયા અને આખો યજ્ઞ મંડપ ભરાઈ ગયો છે અકળે ઠળ અને તે વખતે જૈન સાધુ ત્યાં જઈને કહે છે અહો કષ્ટ અહો કષ્ટ અહો કષ્ટ તત્ત્વમ જ્ઞાયતે પરમ આ સાંભળ્યું કોણે હવન કર્યો છે એ સંસ્કૃત નો પણ જાણકાર બ્રાહ્મણ હતો અખંડ અજ્ઞભાજ હતો એવો હોશિયાર અને ચાલાક હતો કે એને જૈન સાધુ ને જોયા અને આ શબ્દો સાંભળ્યા જૈન સાધુ ક્યારેક પણ ખોટું બોલે નહીં એવી ઇમ્પ્રેશન આ સ્વયંભવ બ્રાહ્મણ ના માનસ પટલ પર હતી અને તેમ કે છે આ બોલે છે કઈક તથ્ય છે અને ત્યાં જે યજ્ઞ કરાવી રહ્યા હતા ને એના 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 હેડ ને કીધું બોલ હકીકત માં શું છે સાચું સત્ય શું છે એ કઈ બોલ્યો નહીં ત્યારે એ સ્વયંભવ બ્રાહ્મણે પણ અને ત્યારે યજ્ઞ સ્થંભ જે માંડેલો હતો એને ખોદાવ્યો અને એની નીચે થી અમારા શાંતિના દાદાની પ્રતિમા નીકળી અને નીચે ભગવાન ની પ્રતિમા નીકળી અને તે વખતે કીધું કે આ તત્વ સાચું તત્વ એ છે અને તે સ્વયંભવ બ્રાહ્મણ પ્રભુના દર્શન થયા એનો આત્મા જાગ્યો અને પ્રભુ સ્વામી પાસે જઈને એમણે ચારિત્ર સ્વીકાર્યું કારણ તો મારા પ્રભુનો આ બીમ જોયો અને એનો આત્મા જાગી ગયો અને સર્વવિદ્યા પ્રાપ્તે સંયમ ના અર્થી શૂર શત્રુ કી બુલાવે જોઈ જોઈ મારું હૈયું બોલે જ ભાવે હું સંયમ ક્યારે મળશે હું ક્યારે ક્યારે મળશે મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે સંયમ સગપડ સાચું હું બોલીને નાચું સંયમ સગપડ સાચું હું બોલીને નાચું તાલીના તાલ સાથે બધાએ પરમાત્માની સાથે પ્રભુના મિલનમાં જોડાવાનું છે તાલીના તાલ જેમને પરમાત્મા બે હાથ આપેલા બંને હાથનો ઉપયોગ
નાથજી, હો પ્યારા નાથજી, બનો મારા સારથી, હો પ્યારા નાથજી, હો મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી, મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી, રહેવું છે હર એક પલમાં ઓ નાથ તમારી સાથજી, વચન આપો નહીં છોડું નાથ તમારો હાથજી, બધા સાથે હો પ્યારા નાથજી, બધા સાથે હો પ્યારા, બનો માર સારથી, હો પ્યારા નાથજી, હો પ્યારા નાથજી, હો પ્યારા નાથજી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તારા મુક્ત અવાજ મારા, તું કૃષ્ણ હું રાધા તારી, તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયારી, તમારી સાથે જ પરમાત્માની ભક્તિ આપણે કરીએ. તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી હું ભીંજાઉં છું,